Hello students, how are you? I hope you are fine and fit. Today I am going to teach you functions. Yes, you have already learned function in standard 9. In standard 10, we learn more functions. Function means kar. English language ma main je language nu kare chhe, isu chhe communication karva. Communication vadhare arthpurna ane purpose hetu sabar hoy to e vadhare sari rite thai shake. Just like the book is table. Mane evu kevu chhe ke pustak table ni upar padyu chhe. The book is on the table. Hu aa vat kahu to vadhare sari rite samjai shake chhe. Ane the book is table to vat koi vakya no arth j nathi nikalto apanne khabar j na pade ke shu vat thai shu keva mange chhe. Bas to vatchit ne vadhare communication ne vadhare meaningful banava mate apne function no upyog karvano chhe. Function tamne je board ni exam ma puchhay chhe e function aavi rite puchhay chhe. Pehla match the function, pachi complete the sentence and complete the dialogue. અત્યારે આપણે સૌથી પહેલું ફંક્શન જે શીખવાના છે તે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. This function is mainly used for showing time. સમય દર્શાવવા માટે. સમય દર્શાવવો એટલે કે કોઈ પણ સમય આપણે દર્શાવવાનું હોય છે વાક્યમાં, એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઇન્ડિકેટિંગ ધીસ ફંક્શન વી યુઝ સમ પ્રિપોઝિશન એઝ ઇન, on, since, for, at, till, until, some more preposition we use. જેમ સમય દર્શાવવા માટે આપણે in નો ઉપયોગ કરીએ. In નો ઉપયોગ આપણે ઘણા અલગ રીતે પણ કરી શકીએ છીએ. જેમ કે in નો આપણે અર્થ કરીએ છીએ અંદર. પણ અંદર ને બદલે આપણે in નો ઉપયોગ સમય દર્શાવવા માટે પણ કરતા હોઈએ છીએ. જેમ કે in the morning. First આપણે પ્રેપોઝિશન જે સમજવું એ છે ઇન. પ્રેપોઝિશન ઓફ ટાઈમ. આ ફંક્શનમાં બધા પ્રેપોઝિશનનો જ ઉપયોગ થશે અને એ દર્શાવવા માટે જે સમય દર્શાવશે અને એમાં આપણે પહેલો પ્રેપોઝિશન સમજવું ઇન. ઇન એનો યુઝ છે મંથ, યર, સીઝન. એટલે કે મંથ આપણે કોઈ મહિનો દર્શાવવાનો હોય સેન્ટેન્સમાં, યર કે સીઝન દર્શાવવી હોય. જેમ કે ઇન જૂન, ઇન સપ્ટેમ્બર, ઇન 1990, ઇન સમર. આ બધું શું દર્શાવે છે કે કોઈ ચોક્કસ સમય દર્શાવે છે જ્યારે આપણે ઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. જ્યારે પણ આ સમય દર્શાવો છે ત્યારે આપણે ઇનનો, ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરશું. એના પછી પાર્ટ ઓફ ધ ડે. આપણે ડે ના પાર્ટ છે ઇન ધ મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ. યસ, નાઇટ માટે આપણે એટ નો ઉપયોગ થશે. ઇનમાં આપણે મોર્નિંગ, આફ્ટરનૂન ને ઇવનિંગ નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ સો હર ઇન ધ મોર્નિંગ. મેં એને સવારના સમયે જોઈ હતી. તો જે સમય દર્શાવો છે સવારનો એના માટે ઇન નો ઉપયોગ થાય છે. એના પછી ડ્યુરેશન, ઇન અ મિનિટ, ઇન ટુ વીક્સ, આવું દર્શાવવા માટે પણ ઇનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આઈ ફિનિશ્ડ કે હી ફિનિશ્ડ વર્ક વેરી ક્વિકલી ઇન ટુ વીક્સ. હવે એણે એનું કામ, તેણે એનું કામ બહુ જ ઝડપથી બે અઠવાડિયામાં પૂરું કરી લીધું. હવે આ વાક્યમાં જે સમય દર્શાવે છે ને એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. તમને પરીક્ષામાં મેચ ધ ફંક્શન હશે તો એ મેચ ધ ફંક્શનમાં જોડકાની રીતે જ એ અને બી આપેલા હશે એનો આન્સર લખવાનો હશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ખાસ યાદ રાખવાનું કે મારે જે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે એનામાં હું સમય જ દર્શાવું. અને સમય દર્શાવવાનું હોય ઇન માટે આપણે એની સ્થાન ઓનનો ઉપયોગ કરશું નહીં, સમય જ દર્શાવશે. એના પછીનો નેક્સ્ટ પ્રેપોઝિશન છે એટ. એટ છે એ પાર્ટ ઓફ ધ ડે, એટલે ખાસ કરીને નાઇટ માટે વપરાય છે એટ નાઇટ. એના પછી ટાઈમ ઓફ ધ ડે, આપણે ઘણી વાર યુઝ કરતા હોય છે એટ 7 o'clock, એટ 8 o'clock એવી રીતે. અને એના પછી છે સેલિબ્રેશન્સ, એટ હોલી,
at Diwali, at Navratri, some fixed phrases. કેટલા phrases ની આગળ પર એક લાગતો હોય છે જે સમય દર્શાવતા હોય છે at the same time. તો આ બધા એકનો ઉપયોગ કરીને આપણે સમય દર્શાવી શકીએ છીએ. For example, Rohit will start his soap at 8 o'clock, 6 o'clock, 8 o'clock. આપણે ગમે તે લગાવી શકીએ છીએ. જ્યારે પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય એનામાં રોહિત વિલ સ્ટાર્ટ એટલું આપેલું હોય, રોહિત વિલ આપેલું હોય અને તમે એને વાક્ય ગમે તે પ્રેપોઝિશનથી આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. એના પછીનું નેક્સ્ટ પ્રેપોઝિશન છે ઓન. ઓનનો આપણે મોટા ભાગે ઉપર એવો અર્થ કરતા હોઈએ છીએ અને સ્થળ દર્શાવવા, પ્લેસ બતાવવા માટે કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે સમય દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવાનો છે. ઓનનો ઉપયોગ આપણે ડે ઓફ ધ ડેટ, ડે ઓફ ધ ટાઈમ, ડે ઓફ ધ વીક દર્શાવવા માટે. નેક્સ્ટ પ્રિપોઝિશન ઓન. ઓનનો આપણે મોટા ભાગે ઉપયોગ વસ્તુ ઉપર પડી છે એવો અર્થ, કોઈ સ્થળ દર્શાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે ઓનનો ઉપયોગ સમય દર્શાવવા માટે કરશું. જેમ કે ડે ઓફ ધ વીક આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ, ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન ફ્રાઈડે, એવી રીતે. બીજું છે ડેટ દર્શાવવા, ઓન ધ 25th ઓક્ટોબર. એના પછી કોઈ સ્પેશિયલ હોલીડેઝ હોય, ઓન ધ રિપબ્લિક ડે, ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે, એના માટે પણ ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ચેતના વિલ કમ ઓન ફ્રાઈડે. ચેતના ફ્રાઈડે ના આવશે એવો દર્શાવવો હતો ત્યારે આપણે ઓન, એટલે કે અઠવાડિયાના જે ડેઝ છે એ દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરશું. કોઈ સ્પેશિયલ હોલીડેઝ છે એ દર્શાવવા માટે પણ ઓનનો ઉપયોગ કરી શકીએ છીએ. આના પછીનું છે નેક્સ્ટ જે પ્રેપોઝિશન છે એ છે આફ્ટર. આફ્ટરનો અર્થ મોટા ભાગે આપણે પછી કરીએ છીએ. આ કેટલાક પ્રેપોઝિશન એવા છે કે જેને આપણે સ્થળ માટે જ કરતા હોઈએ છીએ. અહીંયા મગજમાં તમને એ જ યાદ રાખવાનું છે કે આપણે સમય જ દર્શાવવાનો છે. લેટર ધેન સમથિંગ, કોઈ ક્રિયા થાય છે, કોઈ કાર્ય થાય છે એના પછી જે આપણે ઉપયોગ કરવાનો છે એના માટે લેટર ધેન સમથિંગ. ફોર એક્ઝામ્પલ, આફ્ટર સ્કૂલ, આફ્ટર લંચ. જેવી રીતે સી વિલ કમ આફ્ટર એન અવર, એક કલાક પછી આવવાની છે. તો આપણે કોઈ ક્રિયા કોઈ સમય દર્શાવીને પછી આવવાની છે એવું દર્શાવવા માટે આફ્ટર. એવી જ રીતે બિફોર, નેક્સ્ટ પ્રિપોઝિશન છે બિફોર. બિફોર એટલે પહેલા. અર્લિયર ધેન સમથિંગ, કોઈ વસ્તુથી પહેલા, કાર્યથી પહેલા, એક્શનથી પહેલા. બિફોર હોલી, બિફોર ઇવનિંગ, કંઈ પણ દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધે લેફ્ટ બિફોર સનરાઈઝ, એટલે કે સૂર્ય ઉગશે એનાથી પહેલા તેઓ ચાલ્યા જશે, સમય દર્શાવે છે. નેક્સ્ટ પ્રપોઝિશન છે સિન્સ. સિન્સ, સિન્સનો અર્થ સમય દર્શાવવા માટે જ થાય છે. પોઈન્ટ ઓફ ટાઈમ, ફ્રોમ પર્ટિક્યુલર ટાઈમ ઇન પાર્ટ, કોઈ ચોક્કસ સમય દર્શાવવા માટે હોય એના માટે સિન્સનો ઉપયોગ થાય છે. સિન્સ 2004, ગમે ત્યારે તમે જોજો, કોઈ કંપનીની કોઈ દુકાનની સ્થાપના કરી હોય ત્યારે એ લોકો લખતા હોય છે સિન્સ 1989, સિન્સ 1924, એના માટે સિન્સનો, ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. સિન્સ સન્ડે, ફોર એક્ઝામ્પલ, આઈ હેવ લિવ્ડ ઇન સુરત સિન્સ 1989. નેક્સ્ટ પ્રપોઝિશન છે ફોર. ફોર એન્ડ ફોરનો ઉપયોગ થાય છે કોઈ અંદાજિત સમય માટે. પીરિયડ ઓફ ટાઈમ, યુઝ ટુ શો એન અમાઉન્ટ ઓફ ટાઈમ, એટલે કોઈ અંદાજિત સમય કહી દઈએ. જેમ કે ફોર ટુ વીક્સ, ફોર થ્રી ડેઝ, ફોર અ લોંગ ટાઈમ, ફોર લાસ્ટ વીક, આ બધા કેવા દર્શાવે છે અંદાજિત સમય, કોઈ ચોક્કસ સમય દર્શાવતું નથી. ચોક્કસ સમય દર્શાવવા માટે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. અંદાજિત સમય દર્શાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, યુ હેવન્ટ મીટ મી ફોર લાસ્ટ મંથ, છેલ્લા કેટલા છેલ્લા મહિનામાં આપણે મળ્યા નથી એવું દર્શાવવા માટે આપણે અંદાજિત સમય દર્શાવ્યો છે એટલા માટે ફોરનો ઉપયોગ થાય છે. એના પછી છે ટીલ અન્ટિલ. ટીલ અન્ટિલ, ટુ પોઈન્ટ ફ્રોમ અ પીરિયડ, એટલે કે આમ તમને ખબર
જ્યાં સુધી ત્યાં સુધી એટલે કોઈ પણ બે ક્રિયા એક્શન થતા હોય એની વચ્ચે જે દર્શાવતા હોય સમય દર્શાવતા હોય એના માટે ટિલ અંટિલ નો ઉપયોગ થાય છે ટિલ હકાર દર્શાવે છે અંટિલ નકાર દર્શાવે છે ટિલ ઇવનિંગ અંટિલ વેનસડે આવી રીતે શબ્દનો ઉપયોગ કરીને આપણે એનાથી સમય દર્શાવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ વોઈ ટિલ ધે કમ તેઓ આવે ત્યાં સુધી રાહ જો સમય દર્શાવે કેટલી વાર તમને ઉભવાનું છે નેક્સ્ટ પ્રપોઝિશન છે બિટવીન મોસ્ટલી બિટવીન નો ઉપયોગ કોઈ બે ની વચ્ચે આપણે દર્શાવતા હોય છે અહીંયા આપણે સમય દર્શાવવાનું છે બિટવીન ટાઈમ ધેટ સેપરેટ્સ ટુ પોઈન્ટ્સ બે પાર્ટ ને અલગ પાડે છે બિટવીન મંડે એન્ડ ફ્રાઈડે ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક બિટવીન સન્ડે ટુ ટ્યુઝડે હું સન્ડે અને ટ્યુઝડે ની વચમાં મારું હોમવર્ક કમ્પ્લીટ કરી દઈશ નેક્સ્ટ પ્રિપોઝિશન છે અબાઉટ બેક ઇન પાસ્ટ બેક ઇન ટાઈમ ફ્રોમ પ્રેઝન્ટ એટલે કે કોઈ પાસ્ટમાં કોઈ વસ્તુ થઈ છે એક્શન થયું છે એના એની વાત ઘણા વર્ષો પહેલા એવી રીતે 8 years ago. For example, the dinosaurs died out 65 million years ago. Next preposition 2. Used to when say something saying the time of the day. ખાસ કોઈ ચોક્કસ સમય દર્શાવવા માટે ફોર એક્ઝામ્પલ ઇટ્સ ઓનલી 2 weeks ટુ દિવાળી હવે 2 જ વીક બાકી રહ્યા છે એવી રીતે દર્શાવવા માટે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર સમય દર્શાવવા માટે 2 નો પાસ્ટ પાસ્ટ નું ટેલિંગ ધ ટાઈમ ભૂતકાળ નો ટાઈમ બતાવવા માટે પાસ્ટ નો ઉપયોગ થશે ઇટ ફોર એક્ઝામ્પલ પાસ્ટનો મતલબ કોઈ ચોક્કસ ટાઈમ આપણે ઘડિયાળ જોતા હોઈએ એનામાં પણ આપણે પાસ્ટ કહેતા હોઈએ છીએ ટેલિંગ ધ ટાઈમ ફોર એક્ઝામ્પલ 23 મિનિટ્સ પાસ્ટ 8 એટલે કે 8:23 થઈ છે એવું દર્શાવવા માટે 23 મિનિટ્સ પાસ્ટ 8 નેક્સ્ટ પ્રપોઝિશન છે ફ્રોમ યુઝ ટુ શો ધ ટાઈમ વેન સમથિંગ સ્ટાર્ટ કેટલાક ચોક્કસ સમય સ્ટાર્ટ થવા માટે હું આપણે જે સમય દર્શાવતા હોય તમે ઘણી વખત જોતા હો છો કે કોઈ શો ચાલુ થવાનો હોય કોઈ મ્યુઝિયમ છે કે દવાખાનું છે હોસ્પિટલ્સ છે એનો અવાજ આપેલા હોય સમય આપેલો છે કે આ સમયથી આ સમય સુધી મળી શકશે ખુલ્લું હશે ફોર એક્ઝામ્પલ ધ મ્યુઝિયમ ઇઝ ઓપન ફ્રોમ 10 to 6 ટ્યુઝડે ટુ સન્ડે એટલે કે મ્યુઝિયમ છે એ ફ્રોમ કયા સમય ખુલ્લું હશે 10 થી 6 ટ્યુઝડે ટુ સન્ડે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું હશે એવું દર્શાવવા માટે ફ્રોમ નો ઉપયોગ થાય છે તમને એક્ઝામમાં પણ સેન્ટેન્સ આવી રીતે જ પૂછાશે આઈ રીડ કરીને બ્લેન્ક આપેલું હશે એને ફિલઅપ કરવાનું હશે આઈ રીડ ફ્રોમ 6 to 10 પીએમ હું આ સમય ભણું છું તમે એવું પણ કહી શકો આઈ રીડ ન્યુઝપેપર રેગ્યુલરલી ઇન ધ મોર્નિંગ હું સવારના સમયે રોજ રેગ્યુલર છાપું વાંચું છું એના પછી નેક્સ્ટ છે એક્સરસાઇઝ કૌશિક વિલ સ્ટાર્ટ કૌશિક વિલ સ્ટાર્ટ એને ટાઈમ સાથે કમ્પ્લીટ કરવાનું છે કૌશિક વિલ સ્ટાર્ટ હી સોપ એટ 8 o'clock નેક્સ્ટ એક્ઝામ્પલ છે યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ઇન જૂન જે સમય દર્શાવે ઇન જૂન એટલું જ લખવાનું છે જે સમય દર્શાવે છે એટલે તમને સેન્ટેન્સ યાદ રાખવાનું કે જો બ્રેકેટમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો તમને એ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ટાઈમ દેખાડતા હોય એવા પ્રિપોઝિશન સાથે આપણને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે નેક્સ્ટ અતુલ હેઝ બીન વર્કિંગ સિન્સ 2004 2004થી ચોક્કસ સમય દર્શાવે છે એટલા માટે આપણે અહીંયા સિન્સ નો ઉપયોગ કર્યો છે નેક્સ્ટ છે ડોન્ટ ગો અન્ટિલ આઈ રિટર્ન હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી તું જતો નહીં કે ચાલશે નહીં બસ આ દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નાઉ
Write down homework in your grammar book. તમને એક નવી ગ્રામર બુક 200 પેજની ગ્રામર બુક બનાવવાની છે અને અત્યારે જે આપણે ઇન ઓન એટ જેટલા પ્રપોઝિશન છે એના સાથે જેટલી સમજૂતી અહીંયા યુઝ એક્ઝામ્પલ્સ આપેલા છે એ તમને નોટબુકમાં નોટ કરવાના છે અને હોમવર્ક પણ લખવાનું છે. થેન્ક યુ.